માળિયા હાટીનામાં સ્વામી મંદિર પાસે જલારામ ગરબી મંડળ 21 વર્ષથી પ્રાચીન પરંપરાગત ગરબીનું આયોજન કરાય છે. માળિયા હાટીનાની એક ગરબી એવી છે, બહુ નાની નાની બાળાઓને નિઃશુલ્ક ગરબી રમાડવામાં આવે છે. માળિયા હાટીનામાં સ્વામી મંદિર પાસે જલારામ ગરબી મંડળ 21 વર્ષથી પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરે છે. આ વર્ષે પણ માતાજીના પ્રાચીન ગરબા સાથે જલારામ ગરબી મંડળના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ભગવતી સ્વરૂપ નાની નાની બાળાઓના હસ્તે માતાજીની આરતી કરાયા બાદ ગરબા ની શરૂઆત કરાઈ હતી. જલારામ ગરબી મંડળમાં બાળાઓ ફી વગર પ્રાચીન અર્વાચીન ગરબાના તાલે તમામ નાની બાળાઓને ગરબા રમાડવામાં આવે છે. દરરોજ દાતાઓના સહયોગથી નાસ્તો પણ આપવામાં આવે છે. દશેરાના દિવસે તમામ બાળાઓને લાણી રૂપે ભેટ આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડતા હોય છે. ગરબી મંડળ સ્વામી મંદિરવાળી ગલીમાં અમે 15-17 વર્ષ થયા અમે અહીંયા નાની નાની બાળાઓને રમાડીએ છીએ, અને જે બાળાઓ એકદમ નાની હોય એ બાળાઓને કોઈ ગરબીમાં રાખતા નથી, એ બાળાઓને અમે અહીંયા વ્યવસ્થિત રમાડીએ છીએ અને માતાજીની ખૂબ કૃપા છે. એક પણ પૈસો અમે ફી લેતા નથી. જે કંઈ ફાળો આવે છે ને એ જ અમે માતાજીની પ્રસાદી માની અને બાળાઓમાં પણ વિતરણ કરીએ છીએ અને એ જ ઇનામ આપીએ છીએ. તેમજ દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને અમારી નમ્ર વિનંતી કે અમારી ગરબીનો જોવાનો એકવાર અવશ્ય લાવો જોઈએ અને અમને પૂરેપૂરો સાથ સહકાર આપે એવી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જલારામ ગરબી મંડળમાંથી સ્વામિનારાયણ શેરી ગરબી અમે લોકો ગરબી કરાવે છે. 15-17 વર્ષથી અમે ગરબી કરાવે છે. કોઈ પણ કોઈ પણ છોકરીને કોઈ પણ રાખવા નથી માગતો. અમે એવી છોકરીને રાખીએ છીએ અને એક બી ફાળો અમે લેતા નથી છોકરીઓ પાસે. જોઈ પણ ફાળો આવે એ છોકરીઓને અમે લોકો તમામ ફાળો દઈ દઈએ છીએ. એટલે અમારે તમે અમે સાથ સપોર્ટ અને પૂરો આપજો. અમે 2 વર્ષની છોકરી 3 વર્ષની છોકરી બે અમે લોકો રાખવા નાનક પડતા અમે હસતા હસતા રાખીએ છીએ.